ત્રીજી સ્વામી વસ છે. સારંગપુરમાં જળઝીણી એકાદશીનો સમય હતો. શાસ્ત્રીજી મહારાજની તબિયત થોડી નરમ હતી. તેઓ પથારીમાં આરામ જ લેતા તે અરસામાં ભાવનગરના હરિભક્તો આવ્યા. તેમણે જળઝીણી એકાદશીનો સમય સારંગપુરમાં કર્યો. પછી ભાવનગરના આગેવાન હરિભક્ત કુબેરભાઈએ શાસ્ત્રીજી મહારાજને વિનંતી કરી, હે દયાળુ, આપ ભાવનગર પધારો તો અમને સૌને સત્સંગનું સુખ મળે. આ સાંભળી શાસ્ત્રીજી મહારાજે હસતા હસતા કહ્યું, મારી તબિયત નરમ છે એટલે મારા બદલે આ યોગીજી મહારાજને લઈ જાઓ. યોગીજી મહારાજમાં હું આવી ગયો. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી તેઓ રાજી થયા. યોગીજી મહારાજને લઈને તેઓ ભાવનગર ગયા. ભાવનગરમાં પ્રેમી ભક્ત પ્રભુદાસ શેઠ રહે. તેમણે પોતાને ઘેર યોગીજી મહારાજ અને સંતોને જમવાનું આમંત્રણ આપ્યું. પવિત્ર બ્રાહ્મણ આગળ લાડુ દાળ ભાત શાક ભજીયા વગેરેની રસોઈ કરાવી. રસોઈ તૈયાર થઈ ગઈ એટલે જયંતિભાઈ પ્રભુદાસ શેઠને લઈને યોગીજી મહારાજ પાસે આવ્યા. તેમણે પ્રાર્થના કરી, યોગીજી મહારાજ, આપને શ્રીજી મહારાજ અને મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વશ છે. આજે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી થાળ જમે તેવી પ્રાર્થના કરો. યોગીજી મહારાજે હસતા હસતા કહ્યું, ચાલો પ્રાર્થના કરીએ. શ્રીજી મહારાજ અને સ્વામી થાળ જમવા સાક્ષાત પધારશે. એમ કહી યોગીજી મહારાજ પૂજાની ઓરડીમાં પધાર્યા. ઠાકોરજી આગળ થાળ મૂક્યો અને ચાંદીના લોટામાં પાણી મૂક્યું, આડો પડદો નાખ્યો. યોગીજી મહારાજ ત્યાં આગળ બેસી ગયા. ચારે કોર વીંટળાઈને હરિભક્તો બેઠા હતા. યોગીજી મહારાજે અવિનાશી આવો રે એ થાળ ભાવપૂર્વક ગાયો. અડધો કલાક થયો અને ઠાકોરજીને ચડો કરાવ્યો. પડદો ઉઘાડી જોયું તો સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. થાળીમાંથી પાંચ લાડુ, શાક, ભજીયા, દાળભાત વગેરે ઘણું ઓછું થયું હતું. પાણીનો લોટો પણ અડધો ખાલી થયો હતો. સૌ હરિભક્તો યોગીજી મહારાજનો ભક્તિભાવ જોઈને દિંગ થઈ ગયા. તેમને ખાતરી થઈ ગઈ કે યોગીજી મહારાજને સ્વામી શ્રીજી વશ છે.